नमस्कार मित्रों, वेदमिया चैनल में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों, आज आप अवनवा उखाणा भाग नंबर 28 जोवाना छे। मित्रों, उखाणा वाँचीश, एनो जवाब आपीश, साथे साथे चित्र पण बताविश, अने हाँ मित्रों, उखाणू समझावीश पण खरो। तो प्लीज़ मित्रों, अमारी चेनल ने तमे लाइक करजो, शेर करजो, ने हाँ सब्सक्राइब करवानो भूलता नहीं। तो चालो मित्रों, जोईए अवनवा उखाणा भाग नंबर 28। बे पग छे पण माणस नथी, वाहन छे पण लायसन्स नथी। शू छे मित्रों? बे पग छे पण माणस नथी, वाहन छे पण लायसन्स नथी होतुं एनो। तो मित्रों, जवाब छे साइकल। एने बे पग होय छे पण ए माणस नथी, अने वाहन छे, साइकल एक वाहन कहेवाय पण एमां लायसन्स आवतुं नथी। तो जवाब छे साइकल। बे अक्षरनुं छे नाम, रसोडामां एनું સ્થાન। પહેલો અક્ષર આદરનો, બીજાનું તકિયામાં સ્થાન। શું હશે મિત્રો આવો જવાબ? તો બે અક્ષરનું નામ છે જીરું, રસોડામાં એનું સ્થાન છે મિત્રો। આપણે કોઈ પણ શાક બનાવીએ છીએ તેમાં જીરું નાખીએ છીએ। પહેલો અક્ષર આદરનો છે જી, આપણે માનવાચક શબ્દ છે જી, અને બીજુંનું તકિયામાં સ્થાન એટલે રૂ, રૂનું સ્થાન છે તકિયામાં। તો જવાબ છે જીરું। રાણી છે પણ રાણી નથી, ગુલામ બાદશાહ એની પાસે। ચાર રંગમાં ચાર સખી, કહો ને એ કોણ? તો રાણી છે ભાઈ રાણી નથી લે મિત્રો, જે પત્તામાં રાણી આવે છે એને કહેવામાં આવે છે ગુલામ, અને બાદશાહ એના જોડે હોય છે। ચાર રંગમાં ચાર સખી હોય છે। તો મિત્રો, આપણે જે વાત કરીએ છીએ કાળી, ચટ્ટઈ, ફલી અને લાલ, એમ ચાર કલર આપીએ છીએ, તો એમાં એ છે જવાબ છે પત્તાની રાણી। દૂધ જેવો ધોળો રંગ, જમીન પર ને જળમાં રહું, મોતીચારો ચરું, માં ગાયત્રીનું વાહન છું, માનસરોવરમાં મારો વાસ, માનસરોવરમાં મારો વાસ। શું હશે મિત્રો જવાબ? રાજહંસ છે, દૂધ જેવો ધોળો હોય, જમીન પર ને જળમાં રહી શકે છે, મોતીનો ચારો ચરે છે, અને માં ગાયત્રીનું વાહન છે હંસ, અને માનસરોવરમાં એનું સ્થાન છે। તો જવાબ છે રાજહંસ। ઓઢો મને, પાથરો મને, શિયાળામાં આપું હુંફ, પલંગ પરની શોભા બનું, તમે હવે તો ઓળખી મને। શું હશે મિત્રો આવું? તો જવાબ છે ચાદર। ઓઢી શકાય, પાથરી શકાય, શિયાળો હોય અને ચાદર ઓઢો, તમને હુંફ પણ મળે, પલંગ પરની શોભા બને મિત્રો, સરસ મજાની જાત જાતની રંગબેરંગી ચાદરો મળે છે। તો જવાબ છે ચાદર। કેસુડાના ફૂલનો રંગ, જાણે એ અગનગોળો, મધ્યમ કદનો તારો એ, નવગ્રહ છે મારે સંગ। શું હશે મિત્રો જવાબ? સૂરજ કેસુડા જેવો રંગ હોય છે, સવારે ઉગે છે એટલે, અને બપોરે અગનગોળા જેવો થઈ જાય છે, અને મધ્યમ કદનો તારો છે સૂર્યને મિત્રો, એક તારો આપણે કહીએ છીએ, અને નવગ્રહ એની આજુબાજુ હોય છે। તો જવાબ છે સૂરજ। હું છું સાવ સીધો સાદો, મારું પોતાનું રૂપ, મારા વિશે જરા ન ચાલે, આબેહૂબ બતાવું રૂપ। શું હશે મિત્રો જવાબ? અરીસો, સાવ સીધો સાદો છે, પોતાનું રૂપ છે, મારા વિના જરે ન ચામે મિત્રો, અરીસા વિના જરૂર ચાલતું નથી। આપણે વારંવાર આપણો ફેસ છે, આપણો ચહેરો છે એ અરીસામાં જોઈએ છે, અને આપણે આબેહૂબ, આબે જ આપણે જેવા છીએ એવા જ તમને એ અરીસો બતાવે છે। સંભળાય વળી દેખાય છે, નિત નવા નાટક દેખાય છે, સૌ કોઈ તેના છે પાગલ, બોલો કઈ ચીજ કહેવાય એ? સંભળાયને દેખાય અને નિત નવા નાટક દેખાય છે, તો જવાબ છે ટીવી। સાંભળી પણ શકાય, જોઈ પણ શકાય, નિત નવા નાટક, નવી નવી સિરિયલ્સ અને નાટકો અંદર આવે છે, સૌ કોઈના માટે પાગલ છે। અમુક મિત્રો તો ટીવી જોયા વગર ચાલે જ નહીં, અમુક સિરિયલ્સ જોયા વગર ચાલે જ નહીં, તો એ ચીજ છે ટેલિવિઝન। ચક્કર ભમર ફરે છે, સૌને ઠંડક મળે છે, ઘર ઘરને ઠંડુ કરે છે, કહેશો કે એ કોણ છે? તો જવાબ છે પંખો, ગોળ ગોળ ફરે છે અને ઠંડક આપે છે મિત્રો, ઉનાળામાં તો પંખા વગર ચાલતું જ નથી, આખા ઘરને ઠંડુ કરે છે, તો જવાબ છે પંખો। આમ તો હું ગોળ મટોળ, રંગ છે લાલમલાલ, મને ખાવ તો લોહી વધે, ગાલ થઈ જાય લાલ, સ્વાદે મધુર પૌષ્ટિક છું, કહો કોણ છું? તો જવાબ છે લાલ ટામેટા,
गोल छे अने लाल रंगना छे, एने खाइए तो लोही वधे छे, स्वादे मधुर छे अने पौष्टिक छे। जवाब छे लाल टामेटा। तो मित्रों जवाब छे लाल टामेला। मित्रों प्लीज अमारी चैनल ने तमे लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो। आवजो।